કેજી એટર નાના બાળકો અને પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કેજી ટુ પીજીમાં ભણાવ્યા અને પછી ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટમાં બાર વર્ષ માટે તેઓ પ્રોફેસર અને ડાયરેક્ટર રહ્યા છે એજ્યુકેશન ઓફ અદાણી ફાઉન્ડેશનમાં પણ એમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સરસ પ્રદાન કરેલું છે તે જાણવા માટે ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી તેઓ કાઉન્સેલિંગ પણ કરે છે વિદ્યાર્થીઓને માતા પિતા શિક્ષકોનું કાઉન્સિલિંગ તેઓ કરે છે અને આમ જોવા જાવ તો વિદ્યાર્થી માટે શિક્ષક અને માતા પિતા બંને જરૂરના છે એટલે એ બધાનું સહિત બધા સાધપણે એનું જે કાઉન્સલિંગ કરે છે એ ખરેખર પ્રશંસનીય છે એમણે અત્યાર સુધીમાં પાંત્રીસ પુસ્તકો લખાયા છે એમની વિશેષતા એ કરી કે પાંત્રીસ વિષય જુદા છે એના પૈકી થોડાક પુસ્તકોના નામ આપું છું આપને

આવા સરસ પુસ્તકો એમને લખ્યા છે ના આ પુસ્તકો જોયા પછી મેં હમણાં જ ભદ્રાયો ભાઈ ને કહ્યું છે અને તમે બધા મારી સાથે સંમત થશો કે એમને ફરી વાર આ પુસ્તક માંથી કોઈ પુસ્તક માટે એમને આપણે બોલાવીશું અને એમને હા પણ પાડી છે બધાએ ભાઈ તમે જાહેરમાં હા પાડી છે હવે નાની પડતા આવા જુદા જુદા વિષયો પર પુસ્તકો લખ્યા છે એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર હવે આપ શરૂ કરી શકો છો બહુ વિષય છે કે હું આજે વિશ્વ સાથે જોડાઈ રહ્યો છું અને વિશ્વ સાથે જોડવામાં મારી માતૃભાષા નિમિત્ત બની છે સામાન્ય રીતે તમે પોતાનું રાજ્ય છોડો અથવા તો દેશ છોડો પછી તમે માતૃભાષા ધીમે ધીમે છોડતા જતા હો છો પણ આજે મને મારે ઘરે બેસીને સમગ્ર વિશ્વ સાથે માતૃભાષાના માધ્યમથી જોડાવાની તક આ ગુજરાતી સાહિત્ય ફોરમે આપી છે એ બદલ હું તેમનો ઋણ સ્વીકાર કરું છું કોકિલાબેન અને એમની ટીમ જે ઉત્સાહથી અત્યારે આ બસો ને પંદરમો એપિસોડ પ્રસારિત કરી રહ્યા છે એ એમના ઉત્સાહને ઈશ્વર કાયમ ટકાવી રાખે એવી પ્રાર્થના કરવાનો સમય અત્યારના છે મે વિષય એવો આપ્યો છે કે જેમાં મે મારી માતૃભાષા એટલે કે આપણી માતૃભાષા અને સાથે આપણી ગીતા એવા બે આયામોને જોડ્યા છે ક્યારેક એવું બને કે આપણને વિચિત્ર લાગે કે આ કેવું ટાઈટલ છે આપણી માતૃભાષા ને આપણી ગીતા એટલે શું પણ મને એવું સમજાણું છે કે માતૃભાષા તો જન્મીએ ત્યારથી આપણી સાથે આવે છે અને ઈચ્છીએ કે ન ઈચ્છીએ મરી જઈએ ત્યારે અથવા તો પડી જઈએ ત્યારે પણ આપણા મોઢામાંથી તો શબ્દ છેલ્લો આપણી માતૃભાષાનો જ નીકળે છે હે રામ બચાવી લેજે હે માં બચાવ અથવા તો આ બધા જ ઉચ્ચારણો એ આપણી માતૃભાષાના ઉચ્ચારણો છે પણ આપણી આ માતૃભાષાને એક લેવલથી ઉપર લઈ જાવી હોય એક સ્તરથી ઉપર તો એક બહુ મોટો આધ્યાત્મિક સંગાથ આપણને જોઈએ અને એ સંગાથ મારી દૃષ્ટિએ આપણી ગીતા છે શ્રીમદ ભગવદ્ ગીતા છે આપણે સૌ જાણીએ છીએ એના વિશે એટલે હું બહુ એ નહીં ક્યાં છે કેમ થયું એની વાત નથી કરવા માંગતું પણ પહેલા મારે એ વાત કરવી છે કે આપણી માતૃભાષાની ખરેખર હાલત કેવી છે અત્યારે મિત્રો આપ સૌ વિશ્વમાં બેઠા છો એટલે હું આપને અભિનંદન આપું એવું નથી પણ દૂર બેઠા બેઠા પણ આપને આપની માતૃભાષા યાદ આવી છે અને એના અંગે કોઈ સંવાદ મા આપને ભાગ લેવાની ઈચ્છા થઈ છે એ ખરેખર અમારા માટે બહુ આનંદનો અને બહુ અહોભાવનો વિષય છે આપને એમ લાગે કે કેમ આવું કહો છો એનું કારણ એ છે કે આપણી ગુજરાતી માતૃભાષા ગુજરાતનો પ્રદેશ હવે છોડી રહી છે કદાચ એમ કહેવાય કે અમે ગુજરાતીઓ માતૃભાષા બોલવામાં સંકોચાઈએ છીએ નહીં શરમાઈએ છીએ એવું થયું છે કે અમે માતૃભાષામાં કોઈ બોલે તો એને કા ભદ્રમ ભદ્ર કહીએ છીએ કહીએ છીએ અને ઓછું ભણેલો કહીએ છીએ જો પાંચ વાક્યોની અંદર પંદર વીસ અંગ્રેજી શબ્દો ના આવે તો તમને કોઈ સારા વક્તા ગણતું નથી પરિણામે મારે એમ કેવું પડે કે અમારા ગુજરાતની અંદર અમારી ગુજરાતીની હાલત દયનીય છે હા એવું છે કેટલાક વક્તાઓ છે કે જે બહુ આશાવાદી છે સામેના માણસોને બહુ ખરાબ ન લાગે એટલે એવું કે છે કે આપણી માતૃભાષાને કઈ થવાનું નથી ચિંતા કરતા નહીં પણ રિયાલિટી એવી નથી વોટ્સઅપની ની અંદર ગુજરાતી લખવા બેસીએ ક્યારે આપણા લખવું હોય તો એ એ પી એ એન એ લખીએ તો આપણા આવે એ કોઈને ખબર નથી પણ આપનો અનુભવ હશે કે ત્યાં બધા આપડા લખે છે મળ્યા લખવું હોય તો એમ એ એલ વાય એ લખો તો મળ્યા લખાય પણ આપણને સામે વાળો માણસ મડ્યા જ કહે છે એનો અર્થ એવો છે કે આપણને મૂળ ગુજરાતી ભાષા સાથેનો લગાવ એટલો રહ્યો નથી અને એ સમયે આ કોકિલાબેન જેવા આટલી બધી મહેનત કરીને માતૃભાષા માટે કામ કરે છે 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 એટ ધીસ એજ એ મને બહુ વિષય લાગ્યો થયું જાગતી રાખવી પડે એવી અત્યારે સ્થિતિ છે મને એવા ત્રણ ચાર કારણો છે એની હું દસ મિનિટમાં ચર્ચા કરવા માંગુ છું કે કેમ આવી સ્થિતિ થઈ છે એક સ્થિતિનું કારણ એ છે કે ગુજરાતી કુટુંબોની અંદર હું ક્ષમાપના સાથે કહું કે અમારી મમ્મીઓ છે એ મમ્મીઓને પોતાના વર્ચસ્વને કાયમ રાખવા માટે અથવા પોતાના જૂથની અંદર પોતે નીચા ન દેખાય એટલા માટે પણ પોતાના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે એનો અભરખો છે આ અભરખો શબ્દ ગુજરાતીમાં જ હોય અંગ્રેજીમાં તો મળે નહીં પણ આપણે એમ કહીએ કે ઘેલું લાગ્યું છે લોકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું અને બાળક પાંચ છ સાત ધોરણ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણે છે એ દરમિયાન સાચું ખોટું અંગ્રેજી સ્કૂલમાં શીખે છે અને જાજુ ખોટું અંગ્રેજી ઘરમાં શીખે છે અને આ સાચું ખોટું અને જાજુ ખોટું ની વચ્ચે ગુજરાતી તો બિચારી ક્યાંય દેખાતી જ નથી પરિણામે કરે ચાલ્યો છે કે આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ તો આપણું સોશિયલ સ્ટેટસ સારું કહેવાય ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે ટેકનોલોજી અંગ્રેજી ભાષામાં જો ભણ્યા હો તો જ તમને ટેકનોલોજી આવડે કોમ્પ્યુટર અંગ્રેજીમાં જ આવડે એની સામે બહુ દલીલ કરવી નથી કારણ કે હું તમારી સામે સદંતર નોન ઇંગ્લિશમાં ભણેલો માણસ બાલ મંદિરથી લઈને ત્યારે તો મંદિર હતું જ નહીં ધોરણ એક જ હતું સીધું છેક ડોક્ટરેટ સુધી ડોક્ટરેટમાં મારી ઈચ્છાથી મેં અંગ્રેજીમાંથી લખી હતી પણ છેક ગુજરાતી માધ્યમમાં ભણેલો માણસ આપની સાથે વાત કરી રહ્યો છે અને અત્યારે પણ હું યુનિવર્સિટીના પીજી ના અંગ્રેજીમાં ભણાવી રહ્યો છું આ પાયો જે થયો મારો માતૃભાષામાં ઘડાયો પરિણામે હું બીજી ભાષાઓની અંદર માહિર બન્યો છું આ માન્યતા મારી નથી અનેક ઉદાહરણો છે મારે બહુ ઉદાહરણોની ચર્ચા નથી કરવી એક નાનકડું ઉદાહરણ આપું અમે બે હજાર દસમાં એક માતૃભાષા વંદના યાત્રાનું આયોજન કર્યું હતું આપણા ગુજરાતીના તત્વચિંતક અને બહુ અગ્રિમ લેખક વક્તા ગુણવંત શાહની નિગેબાનીમાં અમે બે હજાર દસમાં માતૃભાષા વંદના યાત્રા શરૂ કરી અને નરસિંહ મહેતાના જુનાગઢથી શરૂ કરી અને નર્મદના સુરત સુધી યાત્રા લઈ ગયા હતા બે માઇલ સ્ટોન નરસિંહથી લઈને નર્મદ સુધી અને એ દરમિયાન લગભગ બાવીસ શહેરોની અંદર મોટી મોટી સભાઓ શિક્ષકોના સંમેલનો વિદ્યાર્થી અને વાલીઓ સાથે ઇન્ટરેક્શન એવું ગોઠવીને અમે એવું કહેવા માંગતા હતા કે તમારા સંતાનની પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થાય એવું ગોઠવું અમારો આગ્રહ કોઈ તાલિબાની આગ્રહ નું પણ અમે એમ કહેતા હતા કે અમારી પાસે સંશોધનના આધારો છે સર્જન આજના સર્જન આજના આજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોશિયોલોજીસ્ટ આ બધાના સંશોધનના આધારે અમે કહી શકીએ છીએ કે આખી પેઢી જેણે ભારતનું નિર્માણ કર્યું છે આખી પેઢી પોતાની માતૃભાષામાં તૈયાર થઈ છે અને છતાં આજે વિશ્વ આકાને પોતાની સેવા આપી રહી છે ઉદાહરણ કહું નામ આપણે સૌએ સાંભળ્યું છે ભારતના બહુ મોટા એવા નોબેલ પ્રાઇઝ વિનર કે જે ઇકોનોમિક્સ ની અંદર માથું ગણાય એમ કહેવાય છે કે ટાગોરના જન્મ વખતે એના માતુશ્રી એના બાળકને લઈને અમૃત્ય પાસે અમર્ત્યસેન સેન સેન ને લઈને એના માતુ શ્રી ટાગોર પાસે ગયા અને ટાગોરને એને કહ્યું કે તમે આશીર્વાદ આપો તો એને કીધું ચોક્કસ આશીર્વાદ આપો પણ કે એવા આશીર્વાદ આપો કે જે નામમાં પણ પ્રતિબંધ પ્રતિબિંબિત થાય અને એના જીવનમાં પ્રતિબિંબિત થાય એટલે ટાગોરે એમ કહ્યું કે એક કામ કરો આ દીકરાનું નામ અમૃત્ય રાખો એટલે થયું અને જો તમારે જીવનમાં એને ચિરંજીવી બનાવવું હોય તો માતૃભાષામાં ભણાવજો એટલે આગળ એની રીતે કવિ આ બે વચનો હતા અને એ વચનો સતસહ સાચા પડ્યા અમર્ત્ય સેનનું નામ વિશ્વ સ્તરે આવ્યું એ અમર્ત્ય સેન બંગાળીમાં પોતાની मातृભાષામાં પાયાનું શિક્ષણ લઈને આગળ વધ્યા બીજા કોઈ ઉદાહરણ દેવાની જરૂર નથી કારણ કે આપણે જે બેસીને વાતો કરીએ છીએ એ તો લગભગ લગભગ ગુજરાતી मातृભાષા સાથે પ્રેમ ધરાવે છે બોલવાનું પસંદ કરે છે એક ચોક્કસ વાત કહું મને વિશ્વના વૈશ્વિક સંસ્થા સુધી પહોંચેલા હમણાં તાજેતરમાં જેણે યુનોમાં પોતાની રામચરિત માણસની કથાનું ગાન મોરારી બાપુ જ્યાં વિદેશમાં જાય ત્યાં કથા શરૂ થયા પછીના એક કલાકમાં આગ્રહ કરે છે કે તમે અંગ્રેજી ભલે બોલો પણ તમારા ઘરમાં બધા ગુજરાતી બોલજો જે માતૃભાષા હોય ઘરમાં બોલજો કારણ કે ઘરમાં તમારી માતૃભાષા બોલાશે તો ઘરમાં તમારા સંસ્કારનું નિર્માણ ચોક્કસ થશે આ જે એક પ્રકારનો આધારપૂર્વકનો વિસામો આપણને ટાગોર આપે છે આપણને મોરારી બાપુ આપે છે એને આપણે સ્વીકારી લઈએ તો આપણી માતૃભાષા ટકી શકે એવું કદાચ બને મને તો ડાઉટ છે પણ આ કોકિલાબેન જેવા લોકોને આવા પ્રયાસ કરતા છું ત્યારે મને એવું લાગે છે કે ના હજુ આશાનું કિરણ છે હા એવું બને છે કે વિદેશ વસતા લોકોને માતૃભાષા વધુ યાદ આવે છે જાદુ ના હૈ દુનિયા જીસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ મિલ જાય વો મીટ્ટી હૈ હો જાય કદાચ એવું છે કે આપ સૌ વિદેશમાં બેઠા છો તો માતૃભાષા આપનાથી દૂર જતી રહી છે એટલા માટે માતૃભાષામાં વાત કરવી કે માતૃભાષાનું ગુણગાન કરવા એ આપને સોના જેવું લાગે છે મીલ જાય એવો મીઠી હે હો જાય એવો સોના તો આ માતૃભાષા મને મારા અધ્યાત્મના વારસા તરફ કેવી રીતે લઈ જાય એટલે હું મારી વાત ગીતા સુધી લઈ આવું છું મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા એ એક એવો ગ્રંથ છે કે ભારત માત્રનો નથી એનો ઘટનાક્રમ ભલે ભારતનો હોય પણ એ ભારત માત્રનો નથી વૈશ્વિક સ્તરે યુનિવર્સલી જેનો એક સંસ્કાર ગ્રંથ કરી તે સ્વીકાર થઈ શકે થવા પણ લાગ્યો છે એવો ગ્રંથ એ આપણું ભગવદ્ ગીતા છેલ્લા થોડા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે કે ભગવદ્ ગીતાને વિદ્યાર્થીઓ સુધી લઈ જવી એટલે અંશે સફળ થવાય છે એ તો સમય કહેશે પણ આપણે અભ્યાસક્રમમાં નથી જવું આપણે તો આજે વાત કરવી છે કે હું વિદેશમાં વસું છું મારો વધુ લગાવ કોઈ બીજી ભાષા સાથે છે હું ફ્રેન્ચમાં ત્યાં વાત કરું છું હું અંગ્રેજી ત્યાં બોલું છું તો મારી ગીતા સુધી કેમ પહોંચવું સામાન્ય રીતે એવું કહેવાય છે કે આપણા શાસ્ત્રો બહુ અઘરા છે એવી યુવાનોની ફરિયાદ છે ફરિયાદમાં સાવધાન નથી એવું હું કહેતો નથી હું એ દ્રષ્ટિએ યુવાન છું કે હું પણ આજે કહું છું કે હા શાસ્ત્રો તો છે વેદ એ વિશ્વનો પ્રથમ ગ્રંથ છે એમ કહેનારા આપણે વેદનું કોઈ ચાર માંથી એક પુસ્તક આપણી સામે મૂકવામાં આવે ગ્રંથ તો કડકડાટ વાંચી શકીએ એવું શક્ય બને એવો વેદ નથી ત્યાં સુધી હું કહું કે જે લોકો વેદના અભ્યાસ માટેની ચલાવે છે ઉદાહરણ આપું સાંદિપની પોરબંદરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બહુ સુંદર મજાનું ગુરુકુળ ચલાવે છે ઋષિકુમારોને જોઈને આપણું દિલ બરાબર બાગ બાગ થઈ જાય એવું કામ એ કરે છે મોરારી બાપુના કૈલાસ ગુરુકુળમાં પણ વેદ માટેના અધ્યાપક છે સ્વામી શ્રી ધ્રિય ત્યાં પણ સંસ્કૃત પાઠશાળામાં વેદોનું અધ્યાપન થાય છે પણ આપણે જાણીને આશ્ચર્ય થશે કે આ બધી જગ્યાએ વેદ ભણાવવા આવનારા લોકો સાઉથ ઇન્ડિયામાંથી આવે છે દક્ષિણ ભારતમાંથી આવે છે અને તમે એને વેદ બોલતા છુઓ અથવા સાંભળો તો આપણને ઉલકિત થઈ જવાય પણ એ રીતે વેદ બોલી શકીએ એટલી માસ્ટરી આવતા ખાસો સમય લાગે તો કહેવાનો બાબર એ છે કે વિશ્વનો જે પહેલો ગ્રંથ કહીએ છીએ વેદ તો એ વેદને પણ બોલવું અથવા યાદ રાખવું અથવા યાદ રાખ્યા પછી એને સમજવું અર્થઘટન કરવું એ તો બહુ ક્લિષ્ટ બાબત છે છે ગુજરાતી એના માટેના સરસ પુસ્તકો છે હું અહીંયા ઉલ્લેખ એટલા માટે કરવાનો છું કે આપ સૌ અભ્યાસુ લોકો છો એટલે કદાચ આ વક્તવ્ય પછી આપની ઈચ્છા હોય કે અમારે આ પુસ્તક મેળવવું છે તો એનો રેફરન્સ આપવાનો છે મોરબી પાસે જોધપર નદી નામનું એક ગામ છે રાજકોટ થી નજીકમાં મોરબી છે અને જોતપર નદી ગામ પાસે એક આનંદ નિકેતન આશ્રમ છે અને આશ્રમમાં મારીને બેઠેલા એક એવા સાધુ છે કે જે અધ્યાપક સાધુ છે જેમણે જેમણેચેરીમાં મહર્ષિ અરવિંદ અને શ્રી માતાજીના આશ્રમમાં ગૃહપતિ તરીકે કામ કર્યું છે જેઓ લોકભારતી સણોસરા મનુભાઈ પંચોલી દર્શકની સંસ્થામાં પણ ગૃહપતિ અને અધ્યાપક છ વર્ષ રહ્યા છે અને પછી એમણે જીવનમાંથી બહાર નીકળીને અધ્યાત્મના માર્ગે રહેવાનું પસંદ કર્યું એમણે પોતાના પહેલા અધ્યાત્મના વીસ વર્ષ ગોંડલમાં જેમની ચેતના આજે પણ મહેકે છે એવા

આપણે સમજવું હોય તો સમજી શકીએ એવા વેદના પાંચ પુસ્તકો છે એટલે એવું નથી કે વેદ આપણે ન સમજી શકીએ એવું કહેવા નથી માંગતો પણ એટલી ધીરજ જોઈએ એટલો સમય જોઈએ એટલો રસ જોઈએ એટલું ઊંડાણ ની તત્પરતા જોઈએ તો આ જે શાસ્ત્રોના પુસ્તકો છે એમાં શ્રી ભગવદ્ ગીતા એક અદકેરું સ્થાન ધરાવે છે હવે આપણે જાણવું છે કે આ ભગવદ્ ગીતા ના સાતસો શ્લોક આપણે આમ વાંચી શકીએ જોડેલું હોય ચાહમ રુધિ સંનિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચેદૈ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃદ્વે તવિતવ ચાહમ આમ વાંચી શકીએ વાંચી શકીએ તો બોલી શકીએ બોલી શકીએ તો એમાંથી કઈ સમજાય આ પ્રશ્ન છે યદા યદા હિ ધર્મ ગ્લાની ભવતી ભારત બહુ બોલાતો શ્લોક છે ને એનું ગુજરાતી બહુ બોલાણું છે એટલે આપણને મનમાં બેસે છે બટ ઇટ ઇઝ નોટ ઇઝી ફોર એની લેમેન ટુ અન્ડરસ્ટેન્ડ ગીતા એઝ ઇટ ઇઝ નેરેટેડ બાય લોર્ડ કૃષ્ણ કેમ નહીં પ્યોર સંસ્કૃત છે ઉચ્ચ સંસ્કૃત છે મેઇન સંધિ સાથેનું સંસ્કૃત છે અને આપનામાંથી કોઈ સંસ્કૃત જ્ઞાન ભણ્યું તો એને બાકી જ્યાં ગુજરાતીનું જોખમ હોય ત્યાં અમારે ત્યાં સંસ્કૃતનું તો ક્યાંય સ્થાન નથી રાષ્ટ્રભાષા હિન્દી હોવા છતાં પણ હિન્દી પણ ક્યાંય નથી છોડી દઈ શકાય છે તો મુદ્દો એ આવીને ઉભો રહ્યો કે મારે સંસ્કૃત કાચું છે અને મારે મારી ભગવદ્ ગીતા માતૃભાષામાં સમજવી છે કોણ સમજાવે બસ એ વાત કરવા માટે મેં આજે વિષય આપ્યો છે આપણી માતૃભાષા ગીતા મુદ્દો તમારે એ યાદ રાખવો પડશે કે ગીતા આપણને આવડે છે શ્લોક બોલતા આવડે છે એક બહુ સારું કોન્ટ્રીબ્યુશન જો કોઈએ કર્યું હોય તો એ ચિન્મય મિશને કહ્યું છે ઇન્ટરનેશનલ મિશન છે અને ચિન્મય મિશનના સાધુઓ દ્વારા એક જ મુદ્દાનું કામ થયું છે બહુ ફ્રેન્કલી કેવું હતું એમ કહેવાય દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન રામ મંદિર દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન કાશ વિશ્વનાથ મંદિર દે આર ઇન્ટરેસ્ટેડ ઇન જસ્ટ ગેટિંગ ઓલ ધીસ શાસ્ત્ર ટુ ધ સોસાયટી વિથ ઇટ્સ રિયલ મિનિંગ શાસ્ત્ર વેદ વેદાંત ઉપનિષદના પ્રચાર અને પ્રસારનું કામ કરવું એ ચિન્મય મિશનનો મુખ્ય આધાર છે અનેક કેન્દ્રો છે વિદેશમાં પણ કેન્દ્રો છે એના દ્વારા આપ ઈચ્છો કે પંદરમો અધ્યાય જાણવો છે તો પંદરમો અધ્યાય માથામાં પાથી પાડીને જેમ તેલ નાખીએ એવી રીતે સમજાવી શકે એવા બધા સાધુઓ સ્વામીઓ છે પણ એમાંથી ગુજરાતી બહુ ઓછા છે લગભગ નથી એટલે પાછો પ્રશ્ન છે હું આપનું ધ્યાન દોરું કે ન્યુયોર્ક ની અંદર ઇફ આઈ ડોન્ટ ફોર્ગેટ સ્વામી શ્રી તદાર્થમાનંદજી કરીને છે જે આર્ષ વિદ્યા મંદિર ત્યાં ચલાવે છે એ પોતે ગોરા માણસ છે ગોરા છે ત્યાંના વ્યક્તિ છે અને અદભુત ઇન્ટરપ્રિટેશન આપે છે આપણા ટેકનોલોજીને લઈને ઘરે બેસીને તમે એની સાથે સંવાદ કરી શકો એટલું સુંદર રીતે વાત કરે છે મને આનંદ એ વાતનો છે કે મેં કોરોનાના બે વર્ષ સ્વામી તદાત્માનંદજી સાથે ગાળ્યા ઓનલાઈન એકદમ ધીમે ધીમે બહુ જ સરળ અંગ્રેજીમાં સમજાવે છે બધા અધ્યાયો છે બધા ઉપનિષદો છે પણ તેમ છતાં મારે મારી માતૃભાષામાં વાત કરવી છે તો હું કેમ કરું શું જોઉં એટલા માટે હું આજે કહેવા માગુ છું કે આપણે આપના પછીની પેઢીને બાળકોને યુવાનોને યુવતીઓને સરળતાથી ગીતા સુધી લઈ જવાનું કામ આપ કરી શકો એવી થોડીક વાત આજે મારે કરવાની હતી એટલે હું અહીંયા આવું છું કારણ કે ગીતા વ્યાપક છે અને આમ છે ને એવું બધું આપણે બોલીએ એ તો શક્ય છે દેટ ઇઝ દેર ઇઝ નો પ્રોબ્લેમ ફોર ધેટ પણ મુદ્દો એ આવીને ઊભો રહે કે હકીકતમાં મારે ગીતા મારા બાળક સાથે બેસીને સમજવી છે અને કેવી છે તો કેમ કોણ એનો ઉપાય અથવા એના માટેનો રસ્તો ચીંધવાનો મારું મૂળ કામ છે બીજું કોઈ મારું કામ નથી મિત્રો એવા કેટલાય ભાષ્યો છે કે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાને ગુજરાતીમાં સુંદર રીતે આપણી પાસે રજૂ કરવામાં આવેલ છે હું સૌથી પહેલો ઉલ્લેખ કરું પછી હું એના કેટલાક પિક્ચર્સ પણ આપની સાથે શેર કરીશ સૌથી પહેલા હું એનો ઉલ્લેખ કરું આપણે બધા વિનોબાજી નું નામ સાંભળ્યું છે ન સાંભળ્યું હોય તો આ જિંદગી છોડીએ પહેલા એના જીવન વિશે જાણવા જેવું છે નહીતર ક્યાંય ચૂકી જશું એ સત્યાગ્રહીઓના આગ્રહને માન આપીને આપણા સૌનું સદભાગ્ય એ કે વિનોબાજીના એ પ્રવચનો જે સરળતમ ભાષામાં મરાઠીમાં વ્યક્ત થયા એ વખતે વિનોબાજીની બાજુમાં એક સમર્થ વ્યક્તિ જેને સાને ગુરુજી

પર્પઝ માટે સ્થપાયેલું પ્રકાશન છે વિનોબાજીના ગીતા પ્રવચનો એક પણ શ્લોક આવતો નથી સાતસો માંથી એક પણ નહીં આપણને આશ્ચર્ય થાય તો પણ ગીતા તો હા અને બહુ જ સુંદર રીતે વિનોબાજીની તો એટલી હથોટી છે એટલી માસ્ટરી છે કે હું આપને કહું કે કેટલાક શબ્દો જે આપણને સમજાણો નથી જિંદગીમાં દાખલા તરીકે એકાત્મ ભાવ નહીં સમજાય આ બધાની વાત વિનોબાજી એટલી સુંદર રીતે કરે કે તમને તરત જ ઘડ પડી જાય એટલી જ સુંદર રીતે એમણે ગીતા પ્રવચનો આપ્યા અઢારે અઢાર અધ્યાય એને કવર કર્યા નાના નાના શાસ્ત્રના દ્રષ્ટાંતો સાથે કર્યા અને અનેક ભાષાઓમાં એ પ્રચલિત થયા મને લાગે છે ત્યાં સુધી લાખોની સંખ્યામાં વિનોબાજીના પ્રવચનો થયા એ પ્રવચનોના પુસ્તકો આજે પણ આઉટ ઓફ પ્રિન્ટ ભાષાઓમાં હોય છે આપ ગુજરાતીનું એ પુસ્તક ન સ્પર્શ કર્યા હો તો ચોક્કસ લઈને ઘરે રાખશો તો આનંદ થશે અને ગમે ત્યારે ઉપાડીને અડધે પાને વાંચશો તો બાકીનું આપ પૂરું કરશો એની હું આપને ખાતરી આપું છું તો ગીતા પ્રવચનો એ મહત્વનો મુદ્દો એ છે કે તમારી સામે જે આવ્યું એ ગીતાનું જીષ્ટ આવ્યું અર્ક આવ્યો હવે સમજી લે કે ગીતા મારે શોકમાં નથી પડવું પણ મારે એનો ભાવ સમજવો છે તો એના ભાષ્યોમાં જઈ શકીએ એનું પહેલું ભાષ્ય એટલે મારી દ્રષ્ટિએ વિનોબાજીના ગીતા પ્રવચનો હવે મુદ્દો આવીને ઉભો રહે કે ભાઈ વિનોબાજીના ગીતા પ્રવચનો પણ બસો અઢીસો પાનાનું પુસ્તક છે અને પુસ્તક છે ત્યાં સુધી ન પહોંચાડવું હોય તો શું મને એ પ્રાપ્ત થયું છે કોઈ યજ્ઞ પ્રકાશન સાથે એક પુસ્તકના લેખક તરીકે ઘણા વર્ષોથી જોડાયેલો છું એટલે અમે ચર્ચા દરમિયાન એવું નક્કી કર્યું કે વિનોબાજીના ગીતા પ્રવચનો માંથી ગીતા દોહન કરવું એટલે દરેક અધ્યાય ને અંતે જેને ટેકઅવે કહેવાય આપણી ભાષામાં આપણે ટેકઅવે કરીએ છીએ અત્યારના આપણો સંવાદ પૂરો થશે ટેક અવે શું તો આપણે આટલી વસ્તુ લઈને ગયા એવા બુલેટ્સ તૈયાર કરવાનું અમે નક્કી કર્યું અને એ હું વધુ વિગત આપને બતાવીશ પણ આ ગીતા દોહન નામની એક નાની પુસ્તિકા તૈયાર થઈ જેની અંદર અઢારે અઢાર અધ્યાયના બુલેટ પોઈન્ટ છે એટલા ટૂંકમાં છે કે કદાચ મારી દ્રષ્ટિએ આ એક નાની પુસ્તિકા આપણો કોઈ દસ બાર વર્ષનો છોકરો પણ વાંચી જાય તો એને ગીતા પ્રવચનો તરફ વાળી અને ગીતા પ્રવચનો તરફ વળશે તો પછી એ મૂળ ગીતા સુધી વળતા એને વાર નહીં લાગે તો મેં પેલો એક પાયો બાંધ્યો આપણે ત્યાં આપણી માતૃભાષામાં ગીતા સુધી કેમ પહોંચવું વિનોબાજી થી શરૂ કરીએ આપણી પાસે એવા ઘણા બધા ભાષ્યો છે કે જેની વાત હું તમારી સાથે કરી શકું હું કેટલીક બાબતો આપની સાથે શેર કરું છું એ એટલા માટે કરી રહ્યો છું કે આપને ખ્યાલ આવે કે થઈ રહ્યું છે આજે પણ આપને ખ્યાલ હશે ગીતા પ્રેસ ગોરખપુર એવું નામ આપણે સાંભળ્યું છે આપણા શાસ્ત્રોના ઉત્તમ પુસ્તકો ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા આવી રહ્યા છે ગુજરાતીમાં પણ આવી રહ્યા છે આપને એ પણ ખ્યાલ હશે કે હવે એ લોકોએ ગુજરાતી આધ્યાત્મિક પાત્રોના જીવન ચરિત્રો પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે નરસિંહ મહેતા ઉપરનું ગીતા પ્રેસ ગોરખપુરે બહાર પાડી દીધું છે આ ગીતા પ્રેસ ગોરખપુર માંથી અનેક ભાષ્યો આપણને મળે એ ઉપરાંત સસ્તું સાહિત્ય કામ કર્યું છે યજ્ઞ પ્રકાશને કામ કર્યું છે સેન્ટ્રલ ચિન્મય મિશન પણ કામ કરે છે એની માત્ર મારે એક ઝલક આપના સુધી શેર મિત્રો સોરી આ ટેકનોલોજી છે ને એ મહાભારતના વિષ્મ પિતામહની હાજરીમાં જે દ્રૌપદીની સ્થિતિ થઈ હતી એવું સ્થિતિ કરવા ટેવાયેલ છે એટલે મને બેનનો સપોર્ટ મળ્યો એટલે એમ હેપી કે હું દર્શાવી શકું છું હું વાત કરતો હતો ગીતા પ્રેસ ગોરખપુર ની એમના દ્વારા જે ગુજરાતી આપણી માતૃભાષામાં જે ભાષ્યો ભણ્યા છે એની હું શરૂઆતમાં વાત કરું છું આ આ પરિશિષ્ટ સાથેની સાધક સંજીવની છે અને ગુજરાતીમાં આપણી માટે ખાસ ટ્રાન્સલેટ કરીને આવ્યું છે મારી દ્રષ્ટિએ ગીતા ભાષ્યોની અંદર પહેલું નામ જો કોઈનું આવે તો એ સ્વામી રામ સુખદાસજીનું નું આવે આ સ્વામી રામ સુખદાસજી એવા સંત થઈ ગયા છે કે જેમનો ફોટો વગેરે ક્યાંય અવેલેબલ નથી પણ એમના અવાજમાં ટીપિકલ અવાજની અંદર એમને ઓડિયોમાં સાંભળ્યા હોય તો નારાયણ 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 એમ ચાર વખત બોલીને પોતાની વાત કરવા ટેવાયેલા રામસુખદાસજી નું આ ગીતા ભાષ્ય એ બહુ જ સારી રીતે આપણને ગીતાના ઊંડાણમાં લઈ જાય છે બીજું જે આજુ તેનાથી આપણે સૌ પરિચિત છીએ આ ટાઇટલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે છે કે આ જે પુસ્તક છે ભગવદ્ ગીતા ઉપરનું એ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા આપણી સમક્ષ આવે છે અને આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ એટલે કે આપણું ઈસ્કોન ઈસ્કોન દ્વારા આનું બહુ મોટે પાયે વિતરણ થઈ રહ્યું છે ગુજરાતીમાં સારી રીતે લખાયેલું છે હું એવું પણ કહું કે ઈસ્કોનનું પુસ્તક છે એમ માનીને નહીં પણ એક એક શબ્દના વિસ્તૃત એવા જીણા અક્ષરની અંદર આપેલા અર્થો એમાં સમાવેલા છે ત્રીજું જે મારે વાત કરવી છે એ તત્વ વિવેચની હિન્દી ટીકાનો નું ગુજરાતી નું વાત હવે અહીંયા આપણે સમજીએ કે માત્ર ગીતા નહીં પણ ગીતાના કેટલાક એવા ઇન્ટરપ્રિટેશન કે જે ઇન્ટરપ્રિટેશન આપણને સહજ રીતે ન થાય એના સાથેનું આ પુસ્તક છે અને આ જયદયાલ ગોયંકાંડજીનું પુસ્તક છે ગઈ કાલે જ એમનો બર્થ એનિવર્સરી હતી અને આ ગોયંકાજીને આપણે લગભગ બધા ઓળખીએ છીએ ગીતા પ્રેસ ગોરખપુર જેમણે સર્જ્યું અને ઋષિકેશની અંદર ગીતા ભવનનું જેણે નિર્માણ કર્યું એમનું આ સરસ મજાનું ભાષ્ય છે આ ગીતા પ્રેસ ગોરખપુરમાં અવેલેબલ છે આના પછીના એક ભાષ્ય તરફ આપને લઈ જાઉં એ ગીતા દોહન વા તત્વાર્થ દીપિકા એક મહર્ષિ વર્ય કહેવાય છે જે કૃષ્ણાત્માનંદજી મહારાજ એમનું તત્વાર્થ દીપિકાનો એક 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 અક્ષરનો એક એક શ્લોકનો સાતસો એ સાતસો શ્લોકનો બહુ સુંદર મજાનો તત્વ અર્થ એટલે કે અર્ક કાઢીને આપણી સમક્ષ રજૂ થયું છે હમણાં મેં જેનો ઉલ્લેખ કર્યો એ ગુણવંશાનું બહુ જ બેસ્ટ સેલર પુસ્તક આપણામાંથી ઘણા લોકોએ રિફર કર્યું હશે કૃષ્ણનું જીવન સંગીત એ ગુણવંત શાહ દ્વારા છે આર આર શેઠ નું પબ્લિકેશન છે આ પુસ્તક વિશે મારે એટલું કહેવાનું કે ગુણવંતભાઈએ આની આમ ઝીણામાં ઝીણું વિવેચન કર્યું છે પણ ખૂબી એ છે કે એમની અંદર એમણે ગીતાજીના શ્લોકોનું સમશ્લોકી ગુજરાતી મુકેલું છે આ સમશ્લોકી શું એના ઉપર હમણાં આપણે આવીશું પણ અત્યારે અહીં આપણે કહી દઉં કે સૌથી પહેલા કિશોરલાલ ઘ મશરૂવાળા શોરલાલ ખનશ્યામ મસરુવાળા દ્વારા ગીતા ધ્વનિ નામનો એક નાનકડી પુસ્તિકા બહાર પડી અને એને ગીતા ધ્વનિમાં આપણા સાતસો એ સાતસો શ્લોકનું નું ગુજરાતીમાં સમસલોકી કર્યું અને સમસલોકી એટલું સુંદર છે મને જો આપ કહો તો મારે આવતી પેઢી સુધી વાત પહોંચાડવી હોય તો હું ભગવદ્ ગીતાને હાથ ન અગાડું પણ ગીતા ધ્વની હાથમાં લઈને બેસું કે કેમ એવું કરવું છે તો કે મારી માતૃભાષા દ્વારા સરળતાથી સંસ્કૃત શ્લોકનું મને ગુજરાતી સમજાઈ જાય એવું કોઈ પુસ્તક હોય તો એ કિશોરલાલ ખ મશરુવાળાનું છે એની વાત હું આગળ કરું છું પણ એ શ્લોકોનો ઉપયોગ ગુણવંત શાહે અહીંયા કરેલો છે આ એક પુસ્તક જે ગીતાજીનું ચિંતન આપણને ખબર છે કે થોડા વિદ્રોહી સંત છે પણ સાચા એકદમ સાચા એવા જેને ભારત સરકારે હમણાં બીજું પદ્મ સન્માન આપ્યું એ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી નું ગીતા ચિંતન છે સ્વામી સચ્ચિદાનંદજી નો મોટા મોટો ફાયદો એ છે કે એને ક્યાંક ગીતાના કોઈ શ્લોકમાં જરા એવું લાગ્યું હોય તો એ કહી દેવા ઠેવાયેલા છે કે આ શ્લોક આવો છે એમાં મને આ સમજાણું નથી દાખલા તરીકે ઉદાહરણ આપું કેટલાકની અંદર સાતસો ની બદલે સાતસો એક શ્લોકો છે તો સાતસો નો એક શ્લોક ગોતી એની ઉપર એસ્ટરિક કરી અને નીચે સચ્ચિદાનંદજી લખ્યું છે કે આ શ્લોક અહીં પછી હું તો સાતસો એક જ છે પણ એને કહ્યું છે કે મધ્ય બિંદુ લેવું હતું એટલે આ શ્લોકને અહીંયા મૂક્યો છે આટલી ઝીણી સ્પષ્ટતા સ્વામી સચ્ચિદાનંદજીએ કરી છે હમણાં જેનો મેં ઉલ્લેખ કર્યો એ ચિન્મય મિશન ના સ્વામી શ્રી ચિન્મય આનંદજી એમનું નામ આપનામાંથી ઘણા લોકોએ સાંભળ્યું છે ઘણા લોકો એના ગીતા ઉપરના મેનેજમેન્ટ ઉપરના વિડીયોઝ પણ જોયા છે લાંબી મોટી દાઢી હાથની અંદર એક સ્ટીક અને બાજુમાં એક બોર્ડ હોય અને બહુ જ ટીપિકલ સાઉથ ઇન્ડિયન ઉચ્ચારોથી આપણી સાથે હસ્તા રમતા વાત કરે એ સ્વામી ચિન્મયાનંદજીએ આ સુંદર મજાનું પુસ્તક ભગવદ્ ગીતા ધ હોલી ગીતા ઇન ગુજરાતી તૈયાર કર્યું છે ચિન્મય મિશન માંથી મળી શકે આ એક પુસ્તક હમણાં થોડા વખત થી બહાર આવ્યું છે હું અહીંયા ઉલ્લેખ કરું કે આપ આ ચિત્રની સાથે એક નંબર ઉપર જોઈ રહ્યા છો આનો નંબર છે ટુ ટુ સિક્સ નાઇન ગીતા પ્રેસ ગોરખપુરનો ફાયદો એ છે કે તેઓ નંબર ઉપરથી પુસ્તકને ઓળખે છે એટલે કે નંબર જો તમે કહી ગયો આ નંબરનું પુસ્તક જોઈએ છીએ તો એ પુસ્તક તમને નંબર ઉપરથી મોકલી આપ આ પુસ્તકની ખૂબી છે કે એમાં સંસ્કૃત શ્લોકો પણ ગુજરાતી લિપિમાં લખ્યા છે સંધિ છુટી પાડીને લખ્યા છે સચિત્ર છે અને શ્લોકના ટૂંકામાં ટૂંકા અર્થો આપ્યા છે પ્રભુપાદ દ્વારા લખાયેલા જે ગીતાનું પુસ્તક છે એની અંદર આપને શ્લોકનું વર્ણન વધુ લાગે પણ અહીંયા ધ્યાન છે કે અઢી અંદર એ શ્લોક આપણને સમજાય એવી રીતે કલર બદલીને સંસ્કૃતનો શ્લોક ગુજરાતી લિપિમાં સંધિ છોડીને આ પુસ્તકમાં છે જેની અત્યારના બહુ મોટી માર્કેટ છે દેટ ઇઝ ટુ ટુ સિક્સ નાઇન આપ નીચે જોઈ શકો છો કે આટલા શુદ્ધ ગુજરાતી લિપિમાં આપણી સમક્ષ ગીતાને એમાં મુકાઈ રહી છે મેં જેની બહુ વાત કરી કે વિનોબાજીના ગીતા પ્રવચનો એ યજ્ઞ પ્રકાશન એક ચોક્કસ ઉલ્લેખ કરવો પડે કારણ કે ભગવદ્ ગીતા માટે ભાષ્ય કરનારાઓ કરતા ભગવદ્ ગીતાને પોતાના જીવનમાં ઉતારીને એના પછી એના વિશે વાત કરનારા કોઈ મહાપુરુષ હોય તો એ મહાત્મા ગાંધી છે અને મહાત્મા ગાંધી એવું પુસ્તક લખ્યું છે અને એ જીવન પરિચય આપતું એવું છે આપણને એ પણ ખ્યાલ છે કે ગાંધી પણ બહુ સ્પષ્ટ કહેવા કેવાય છે ગીતા અનાશક્તિ યોગ આખી ગીતાને અનાશક્તિ યોગ કહે છે કે આ એક શબ્દમાં આખી ગીતા આવી ગઈ અનાશક્તિ યોગનો સીધો ને સાદો અર્થ એવો છે તમે બધું જ કરો પણ એની સાથે મારું છે એમ જોડાવ નહીં તો આ સતત થવાનું નથી આ આખી ગીતા એ યોગ છે અર્થઘટન કરીને મહાત્મા ગાંધીએ નાનકડી ટચુકડી એવી પુસ્તિકા તૈયાર કરેલી છે અને ચાર પાંચ શ્લોકોની અંદર એને કહ્યું છે કે આ શ્લોકમાં કયો છે એનો અર્થ આવો થાય પણ મને જીવનમાં ઉતારતા એ બરાબર થાય એવું લાગ્યું નથી એવી પણ સ્પષ્ટતા મહાત્મા ગાંધી નામના એક મહાપુરુષે આપણી સમક્ષ કરી છે મિત્રો હું હમણાં જે વાત કરતો તો એમાં આ વન ફાઈવ સિક્સ નાઇન તરફ સિક્સ ફાઈવ તરફ ધ્યાન દોરું એમાં ખાસ લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતા સટિક મોટે અક્ષર વાલી ગુજરાતી સિનિયર સિટીઝન ને કે બાળકોને મોટા અક્ષરે વાંચવું છે તો એના માટેનું આ ગીતા પ્રેસ ગોરખપુર નું સરસ મજાનું પુસ્તક છે કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા એમણે ગીતા ધ્વનિ ઉપરાંત ગીતા મંથન એમાંથી કેટલાક ગીતાના પાયાના મુદ્દાઓ ઉપાડીને એના વિશે ચર્ચા કરી છે અલબત્ત એને આપણે સેકન્ડ સ્ટેજમાં લઈ શકીએ જ્યારે આપણને સમસ્લોકી વગેરેની મદદથી ગીતા થોડીક મનમાં ઉતરવા લાગે આપણા સૌના એક વરિષ્ઠ એવા વિવેચક વિશ્લેષક નગીનદાસ સંઘવી નગીન બાપા દ્વારા ગીતા વિમર્શ એને પોતાની શૈલીમાં લખ્યું છે કેટલીક બાબતોમાં આપણને એમની જુદી નજરનો તાગ મળી આવે છે એક સુંદર હું સજેસ્ટ કરું કે રવિશંકર મહારાજ દ્વારા તૈયાર થયેલ ગીતા બોધવાણી મારે એમ કહેવું જોઈએ કે અન્ય ભાષ્યો કરતા મહારાજ આ ગીતા બોધવાણીમાં એવી રીતે કોઈ વાતને મૂકી આપે છે કે આપણા જીવનની નજીક એ હોય એવું આપણને લાગે છે શ્રીમદ ભગવદ્ ગીતા સંજીવની નામનું એક પુસ્તક કે જે પુસ્તક ગીતા પ્રેસ દ્વારા બહાર પડ્યું છે એવી જ રીતે સસ્તું સાહિત્યનું ગીતા દર્શન એ મગનભાઈ દેસાઈનું પુસ્તક છે ગીતા ધ્વનિની મેં વાત કરી કિશોરલાલ ઘ મસરુવાળા અહીંયા હું ખાસ એ વાત કરતો તો એ બરાબર ઉમેરી દઉં જે ત્યારે મેં બાકી રાખી હતી એટલા સરળ ગુજરાતીની અંદર સમશલોકી છે દાખલા તરીકે હું નાનો હતો ત્યારે મારી નિશાળની અંદર મારા એક આચાર્ય હતા એ પ્રોક્સિક પીરિયડમાં આવે અને બીજું કાંઈ ન કરે અમને કહે કે હું એક શ્લોક બોલીશ તમે બે વાર બોલજો પાંચમા છઠ્ઠા સાતમાં હું ભણતો તો એટલે હું વાત કરું છું ચોસઠ પાસઠ છાસઠ ની સાલની અને એ પોતે બોલવા લાગતા સમાધિમાં બોલે રહે ફરે તે સ્થિર કામના સર્વે છોડીને આત્મમાં જજે હવે આ વાક્યો કેવા છે કે વાક્ય તમને સમજૂતી આપે છે ઇટ નીડ નો એક્સ્ટ્રા એક્સપ્લેનેશન સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ બુદ્ધિ ના વિનાશ એ ક્રોધ થી મૂઢતા આવે એટલે આપણને ખબર પડે કે ક્રોધ થી મૂઢતા આવે મૂઢતા સ્મૃતિને હરે મૂઢતા થી સ્મૃતિ જતી રહે સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ સ્મૃતિ જતી રહે તો બુદ્ધિ નાશ થાય બુદ્ધિ નાશ વિનાશ છે સાતસો એ સાતસો શ્લોક આ પ્રકારના સમશ્લોકીમાં થયા છે એવો જે બહુ સુંદર પ્રયોગ સમશ્લોકી નો કર્યો પૂજ્ય શ્રી મોટા હે ખુબ સરસ જીવન ગીતા એમનો નામ આપ્યું છે શીર્ષક આપ્યું છે છેલ્લે મેં હમણાં આપની સાથે વાત કરી એ ગીતા દોહન જેમાં મેં વિનોબાજી ના ગીતા પ્રવચનોમાંથી માંથી અઢાર અધ્યાયના બુલેટ્સ ટાળવ્યા છે ટેકઅવે તરીકે હિન્દીમાં પણ એવું પુસ્તક છે ગીતા દર્પણ જે પણ આપણી સમક્ષ લઈ આવવાનું સદભાગ્ય સ્વામી રામસુખદાસજીનું છે ગીતા ચિંતન પણ આપણી સમક્ષ છે હિન્દીમાં જવું હોય તો અને એ હનુમાન પ્રસાદ પોદાર એક ફરી એક મોટું નામ ગીતા સંગ્રહ એ એવું પુસ્તક છે હિન્દીમાં કે જેમાં વિવિધ પ્રકારની પચીસ ગીતાઓના અનુવાદનું સંકલન છે ગીતા એક નથી અનેક ગીતાઓ છે અને હજી કેટલાક લોકો દાવો કરે છે કે હજી આ ઉમેરાણી નથી તો ગીતા પ્રેશ ગોરખપુરે આ પચીસે પચીસ ગીતાઓનો ટૂંક સાર રજૂ કર્યો હોય તે છે આ ગુજરાતના જ એક વ્યક્તિત્વ દ્વારા તૈયાર થયેલું ગીતા અધ્યયન છે મિત્રો મેં આપની સાથે આ થોડુંક લાંબુ કામ એટલા માટે કર્યું કે જ્યારે હું વાત કરું કે મારી માતૃભાષામાં ગીતા સુધી કાઢ્યો છે ઇન શોર્ટ આપ સૌ સુગ્ન છો મારો સમય મને હવે એમ કહે છે કે તમારે સમાપન કરવાનું છે એટલે હું સમાપનમાં એટલું ચોક્કસ કહું મિત્રો કે ગીતા એ અગાધ સાગર છે આ સાગર એવો છે કે જેના જળ ખારા નથી આ સાગર એવો છે કે જે અમૃતનો સાગર છે તેમાં આપણે પણ મારવી જોઈએ આપણા સંતાનોને પણ હાથ પકડીને ડૂબકી લગાવતા શીખવવું જોઈએ હું માનું છું કે ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કારો રાષ્ટ્રીયતા રાષ્ટ્ર ગૌરવ આવા શબ્દો બોલવાની જરૂર નથી એ ઓછા બોલીએ તો ચાલે પણ આવું કોઈ કામ આપણા પછીની પેઢીમાં મૂકી જઈશું તો આઈ એમ શ્યોર કે બધા જ શબ્દોનો એ લોકો જીવનમાં અર્થ બરાબર સમજી શકશે અને જીવશે મને આપ સૌ કે શાંતિથી સાંભળ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું ફરીવાર કોકિલાબેન તેજસબેન અને હવે મારો જે આભાર માનવાના છે એ નિર્જરીને પ્રણામ કરું છું હરિયો